મીડિયામાં પ્રસારિત અહેવાલની અસરના પગલે પાલનપુરના ડોક્ટર શ્રી નિલેશ એ પટેલ દ્વારા માનવતા અને દેશપ્રેમની ભાવના દાખવી હોસ્પિટલનું સંપૂર્ણ બિલ માફ કરાયું. બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢ ગામના વતની અને ભચાઉ કચ્છમાં SRPમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોનક પરમારને ત્યાં તારીખ 1/4/2020ના દિવસે તેમની પત્નીને અધૂરા માસમાં બેબીનો જન્મ થયેલો, પરંતુ રોનક પરમારને લોકડાઉનની પરિસ્થિતિમાં અમદાવાદ જમાલપુર વિસ્તારમાં બંદોબસ્તમાં હોય અને તેઓ અહીં આવી શક્યા ના હોય અને પ્રથમ તેમની ફરજ પછી પરિવાર એવી પ્રાથમિકતા દાખવેલ હોય જેનો અહેવાલ જુદી જુદી પ્રિન્ટ અનેક ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝ પ્રસારિત થતાં પાલનપુરના આર્યા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડોક્ટર નિલેશ એ પટેલ, જેઓએ સંવેદના અને માનવતા દાખવી લોકસેવામાં રોકાયેલ આવા જવાનના વહારે આવી પોતાની હોસ્પિટલમાં થયેલ 20,000 જેટલો ખર્ચ અને બિલ માફ કરી જવાનના પરિવારના વહારે આવ્યા હતા. છેલ્લા 5 દિવસથી આ જવાનની બેબી આર્ય હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલનું બિલ માફ કરી ડોક્ટર નિલેશ પટેલ દ્વારા દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા લોકોને પણ આવા દેશની સેવા કરતા જવાનોની વહારે આવવા આહ્વાન કર્યું હતું અને લોકોને ઘરમાં રહી સાચી દેશભાવના દાખવવા માટે વિનંતી કરી હતી. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અત્યારે મારી હોસ્પિટલ આર્યા ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુરમાં તારીખ 1ના રોજ એક પ્રીમેચ્યોર બેબીનો દાખલ કરી હતી. બાળકીનું વજન ઓછું હતું, એને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેથી કરીને અહીંયા દાખલ કરી હતી મારી હોસ્પિટલમાં. બાળકના પિતાશ્રી જે SRP જવાન તરીકે અત્યારે લોકડાઉનની સ્થિતિમાં પોતાની કામગીરી સારી રીતે નિભાવી રહ્યા છે અમદાવાદ ખાતે, જે હજી અહીંયા બાળકને એને મળી બી શક્યા નથી. હું એમની કામગીરીને સારી રીતે બિરદાવું છું અને એમની કામગીરીને જોતાં હું પણ મારી હોસ્પિટલમાં જે બિલ હતું હું એમને બિલ માફ કરું છું. અને એમના પરિવારજનો બી જે અહીંયા બાળકીને જે રીતના સાર સંભાળ લઈ રહ્યા છે એ પણ એમની કામગીરી બી સારી એવી બિરદાવવા જેવી છે કે જે પિતાની ગેરહાજરીમાં એમના ફેમિલીવાળા જે સપોર્ટ કરી રહ્યા છે એ પણ સારું છે. આજે હવે બાળકી બીજી રીતનું હવે સારી રીત છે, એની કન્ડિશન જે હતી એ કન્ડિશનમાં બી સારો સુધારો આવી ગયો છે અને આજે હું બાળકને સારી અવસ્થામાં આજે એને રજા કરું છું. દેશવાસીઓને બી મારી નમ્ર વિનંતી છે કે આવી રીતના જે જવાનો આપણા જે લોકો આ સેવા કરી રહ્યા છે લોકડાઉનની પરિસ્થિતિમાં એ લોકોની કામગીરી વ્યવસ્થિત નિભાવે અને આપણી આપણી ફરજ બી નિભાવીએ કે ઘરની અંદર રહી અને આપણે આપણી તથા આપણા ફેમિલીની બધાની આપણે કાળજી લઈએ.